દેશમાં ટ્રાન્સપોર્ટરની હડતાલને પગલે સુરત જિલ્લામાં શાકભાજીના વેપારને પણ અસર પડી રહી છે. અન્ય રાજ્યોમાંથી આવતું શાકભાજી બંધ થતાં વાહનોમાં પણ ઘરખમ વધારો થયો છે. હાલ છેલ્લા 5 દિવસથી હાઈવે ઉપર ટ્રકો દોડતી થઈ બંધ થઈ છે. વિવિધ પ્રકારના પડતર પ્રશ્નોને પગલે છેલ્લા 5 દિવસથી ટ્રાન્સપોર્ટરો સજ્જડ બંધ પાડી રહ્યા છે, જેની આડઅસરની સુરત જિલ્લામાં નાના મોટા શાકભાજીના વેપારને પણ અસર થઈ રહી છે. સામાન્ય રીતે કાંદા, બટાકા, ટામેટા મહારાષ્ટ્ર તરફથી લવાય છે. ટ્રાન્સપોર્ટ બંધ થઈ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રાન્સપોર્ટ બંધ થઈ જતાં વેપારીઓએ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેનું ભાડું પણ વધી જાય છે અને સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળે છે. જે શાકભાજી સામાન્ય રીતે 20-30 રૂપિયામાં મળતું હતું, તે સીધા અલગ અલગ શાકભાજી જેમાં 10-25 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. ટ્રાન્સપોર્ટરોના હડતાલને 5 દિવસ થયા છે. હજુ કોઈ ચોક્કસ નિવાડો આવ્યો નથી. હાલ તો ટ્રકો થંભી જતાં અનેક વેપાર સાથે શાકભાજીના માર્કેટ ઉપર ગુજરાન ચલાવતા વેપારીઓ માટે પણ દશા કફોડી બની રહી છે. શાકભાજીનો ભાવ વધી ગયો છે. જે શાકભાજી 20-30 રૂપિયા કિલો મળતી હતી, 50-60 રૂપિયા કિલો થઈ ગયેલો છે. અને શાકભાજી ટ્રાન્સપોર્ટના કારણે શાકભાજીનો ભાવ વધી ગયો. જે શાકભાજી અમને 30-40 રૂપિયા કિલો પડતી હતી, હવે 50-60 રૂપિયા પડી ગયેલી છે. અને પછી સસ્તી જગ્યાએ મોંઘી વેચવી પડે. ટ્રાન્સપોર્ટેશનમાં કેમ કે માલ આવે નહીં, માલ આવે ડબલનો ભાવ થઈ ગયો. ટ્રાન્સપોર્ટવાળા જે ટેમ્પાનું ભાડું 1500-2000 રૂપિયા હોય, હવે 3000 રૂપિયા અને 2500 રૂપિયા માંગે. અમારે શાકભાજી લાવવા માટે તો કોઈ બી ભાવ આપીને, ભાડું આપીને માલ તો લાવવો જ પડે.